નમસ્કાર પ્રણામ આ વિશ્વમાં એવી કોઈ વનસ્પતિ નથી કે જેની કોઈ ઉપયોગીતા ન હોય અને ભારત દેશને તો ભગવાને પરમાત્માએ ઔષધિથી એટલો સમૃદ્ધ બનાવ્યો છે કે જેની કલ્પના નથી આપણે ખૂબ ભગવાને પેટ ભરી ભરીને અહીં ભરી ભરીને હૃદયથી આપણે બધી દેવી ઔષધિ આપી છે અને હૃદ્વેગનું એક સૂત્ર છે ઔષધિથી માતરમ દેવી રૂપમ રૂવે ઔષધિ માતા સમાન છે તથા દરેક ઔષધિ આ દેવી સમાન છે એનું સેવન કરવાથી આપણી અંદર દિવ્ય ગુણો આવે અને કોવિડ કાળમાં ભારતના દરેક લોકોએ એ ઔષધિની ઉપયોગીતાનું ખૂબ વિશેષ મહત્ત્વ સમજ્યા છે અને ઘરે ઘરે આપણું આ જ્ઞાન હતું ધીમે 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 જ્ઞાન ભૂલાતું ગયું અને આખું વિશ્વ અત્યારે યોગ અને આયુર્વેદને સ્વીકારી રહ્યું છે તો ભારતના લોકોએ એનું જ્ઞાનનો ઉપયોગ કરી અને પોતાના જીવનમાં જ્યારે વણે અને ઉપયોગ કરે તો એની સ્વાસ્થ્યનું રક્ષણ ખૂબ સારું થઈ શકે કારણ કે આપણા જે અત્યારે રોગો કેન્સર ડાયાબિટીસ બીપી હૃદયરોગ આ બધા જ રોગો વધ્યા છે તો આપણે જનરલી માનીએ કે એકવાર બીમારી થાય એટલે જીવનભર દવા લેવી પડે એકવાર બીમારી થાય એટલે જીવનભર દવા લેવી પડે પરંતુ યોગ આયુર્વેદ અને પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે તો રોગમાંથી આપણે મુક્ત થઈ શકીએ ઉદાહરણથી સમજાવું ત્યારે કે ખેડૂતોની અત્યારે જમીન બગડી ચૂકી છે તો જમીનમાં આપણે ગમે એટલું ખાતર નાખીએ યુરિયા ડીએપી મોનોકોટો વિલાયતી ખાતર પેસ્ટિસાઇડ એનાથી ક્યારેય જમીન જીવતી નહીં થાય ક્યારે અળસિયાનું નિર્માણ નહીં થાય દેશી ખાતર ભરશું આપણે જીવામૃત કરશું અને ગાય આધારિત ખેતી કરશું તો અવશ્ય આપણા ગુજરાતમાં હજારો ખેડૂતો છે જે કંપૂર્ણ દવા ખાતર વગર ખેતી કરી જમીન જીવતી શકે બિલકુલ એવી રીતે આપણા શરીરના જે અવયવો બગડ્યા છે એનો જો આપણે પ્રકૃતિનો સહારો લઈશું આપણે આસપાસ રહેલી દેવી ઔષધિનો ઉપયોગ કરશું તો આપણે એ રોગમાંથી પણ બચી શકીએ મુક્ત પણ થઈ શક્યું તો ઘણી બધી ઔષધિનો આપણે દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે અને આયુર્વેદના વૈદ્યો પોતાના આધારે અલગ અલગ ઔષધીના અલગ 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 રીતે એવી દેવી ઔષધિ છે આજે હું તમને થોડી ઘણી ઔષધિનો પરિચય કરાવવા જઈ રહ્યો છે સૌથી પ્રથમ જેનું નામ છે દેવ નિર્મિતા દેવોએ મનુષ્ય માટે નિર્માણ કરેલી બીજું નામ છે અમૃતા એટલે સાક્ષાત અમૃત અમૃત વલ્લરી એ છે આ ઔષધિ જે છે એને આપણે ગુજરાતી ભાષામાં ગળો તરીકે ઓળખીએ છીએ અને ખાસ કરીને એમાં વાડની અંદર ગળો થાય થોર ઉપર ગળો થાય ગુંદી ઉપર થાય અલગ અલગ જગ્યાએ પણ લીમડા ઉપરની ગળો એ સર્વશ્રેષ્ઠ છે લીમડા ઉપરની આના પત્ર નથી જ્યારે પાન આવે ત્યારે સરસ મજાના હૃદયાકાર પાન આવે અને જેને અત્યારે રાષ્ટ્રીય ઔષધિનું બિરુદ આપવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી શ્રેષ્ઠ ઔષધિમાં આ છે તાવની અંદર પણ વપરાતી ઔષધિની અંદર પણ આ અમૃત સમાન ઔષધિયા ગળો છે તો આને આપણે જ્યાંથી કાપી આવું અને પછી આપણે ઘરે વાવી દઈએ તો એ ઉગી જતી હોય છે આનું નામ છે છિન્ન રૂહા તો દરેક આપણે આંગણામાં વાવીએ તો આપણે આંગણામાં વાવીએ તો એનું આપણું આંગણાનું ઓરા પણ એકદમ પોઝિટિવ એનર્જીવાળું થાય કારણ કે આની અંદર અમૃત છે તો આપણે કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ આના કટકા કરીને સૂકવીને ઘરમાં રાખીએ અને અઠવાડિયે પંદર દિવસે એકવાર આપણા શરીરનું શુદ્ધિકરણ આપણે કરવાનું છે કઈ રીતે કટકા કરીને સૂકવીને પાવડર કરેલો હોય એ પાવડર કરવાનો ત્યારે સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એમાં એકથી બે ચપટી ગળોનો પાવડર નાખી બે ઉફાળા આવવા દેવાના સ્ટીલની બોટલમાં ભરી નાખવાનું તરસ લાગે ત્યારે દસથી પંદર મિનિટે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું બપોરે પાછું બીજું બનાવવાનું બપોરથી સાંજ સુધી જેટલું પાણી જોતું હોય એમાં પાછું આ જ રીતે પાછો ચપટી પાવડર નાખી આખો દિવસ માટે આનું જ પાણી પીવાનું તો અમૃત આપણા શરીરમાં ભળે તો ભૂખ પણ નહીં લાગે નબળાઈ પણ નહીં લાગે આની ખાસિયત છે તો તે દિવસે સવાર સાંજ હરડેનો ઉપયોગ કરી અને શરીર સાફ કરીએ તો આપણા શરીરના ટોક્સિન્સ બધા બહાર નીકળી જાય તાવ હોય ત્યારે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગ કરી શકીએ અને બહુ બધા આયુર્વેદના વૈદ્યો અલગ અલગ રીતે આનો ઉપયોગ કરતા હોય તો આ એક ઔષધિ આપણા આંગણામાં હોવી જોઈએ બીજી ઔષધિ છે આ છે અરડુસી જેનું નામ છે વૈદ્ય માતા વૈદ્યોની માતા આ અરડુસીમાં મોટા પાન ને નાના પાન આમાં અહીંયા મોટા પાનવાળી છે પણ આમાંથી નાના પાનવાળી આવે એ વધારે ગુણધર્મવાળી શ્રેષ્ઠ છે તો આ અરડુસી શરદી ઉધરસની બહુ સારી દવા છે આને પણ આપણે જ્યાંથી કટિંગ કરીને ઘરે વાવીએ તો સરળતાથી ઉગાડી શકાય છે તો આ એક ઔષધિની ખાસિયત છે ભાષાયામ વિદ્યમાનયામ આશાયામ જીવિત શક્તપિતિમ ક્ષય કાશી કિમર્થમાં ઔષધ હતી જ્યાં સુધી સૃષ્ટિ ઉપર ભાષા વિદ્યમાન છે અને જીવવાની આશા છે રક્તપિતના ક્ષયના કાસના ઉધરસના દર્દીને ચિંતા કરવાની જરૂર નથી એક ઔષધિ એવી છે ગરમ પણ છે અને ઠંડી પણ છે જ્યારે આનો રસ કાઢી આપવામાં આવે ત્યારે નાક દ્વારા લોહી નીકળતું હોય ઝાડા લોહી નીકળતું હોય તો લોહી બંધ કરવાનું કામ કરે અને ઉકાળો કરીને કામ આવે તો ઉધરસમાં કામ કરે તો ઉધરસમાં આનો આપણે ઉકાળા તરીકે અરડુસીનો ઉપયોગ કરી શકીએ અને કુંડામાં અને આંગણામાં પણ ઉછેરી શકીએ છીએ આ એક ઔષધિ જે છે એમનું નામ છે ભૂમિ આમલકી એટલે કે આને ગુજરાતીમાં હજાર દાણીઓ કહેવાય આમલકી એટલે આમળા અને જમીનમાં થાય એટલે ભૂમિ આમલકી તો આને આમળાની જેમ જ આમળા લાગેલા હોય છે લેટિન નામ છે ફાયલન્થસ ન્યુરારી આ ઔષધિ છે આ ઔષધિનીમાં આપણે લિવરનું એક સારામાં સારું ટોનિક છે અને ખડ તરીકે થતી હોય તો આ ભૂમિ આમલકીનો આપણે જેને કમળો હોય કે લિવરની તકલીફ હોય એમાં આપણે સરસ રીતે વાપરી શકીએ અને આયુર્વેદના વેદ્યો આમલકીને ખૂબ વાપરે આ ઔષધિ મને આપને પરિચય કરતાં ખૂબ આનંદ થશે કે ક્યારેક ક્યારેક આપણે રમતા દોડતા કૂદતા આપણે ક્યાંક ને ક્યાંક વાગી જતું હોય લોહી થતું હોય તો જ્યારે હું આદિવાસી વિસ્તારની અંદર જંગલમાં ફરતો ત્યારે એ લોકો તીરના બાણ લાગ્યા હોય ત્યારે એના ઔષધિનો ઉપયોગ કરતા અને આનું નામ એ લોકો આપ્યું ઘાબુરી તો આ ઔષધિની ખાસિયત છે કે ઉનાળામાં પણ થાય કોઈ પણ વનસ્પતિમાંથી તમે રસ કાઢો તો એના પત્રમાંથી રસ ન નીકળે પણ આને તમે સીધો રસ કાઢો તો સીધો જ આમાંથી રસ નીકળે કારણ કે આમાં પાણીનો ભાગ ખૂબ હોય અને રસ જ્યાં આપને લાગ્યું હોય ત્યાં લગાડીએ તો થોડું માટે થોડુંક માટે બળશે પણ ત્યાં જંતુ બધા ખતમ કરી નાખશે અને લોહી નીકળતું પણ બંધ કરશે બ્લીડિંગ પણ બંધ કરશે અને હિલિંગ લાવવાનું નામ કરશે તો આનું નામ છે ઘાબુરી અને વાનર વાનરપુછું તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે ઔષધિ છે એ ઔષધીનું નામ છે નગોળ આ નગોળનું સંસ્કૃત નામ છે નિર્ગુંડી લેટિન નામ છે વાઇટૅસ્ટ નિગુંડો આની અંદર દુખાવો પેઇન કિલરની જબરદસ્ત કેપિટી છે આયુર્વેદમાં ખૂબ વપરાય તો આ નગોળનો આપણે ઉછેર પણ કરવો જોઈએ અને જ્યારે કોઈને થાક કળતર નબળાવ્યું હોય ત્યારે નગોળના પાંદડા ઉકાળી અને એનાથી સ્નાન કરીને એકદમ થાક આપણે ઉતરીએ જ્યારે આપને થાક લાગ્યો ત્યારે આ દુખાવાની અંદર આયુર્વેદના વૈદ્યો નગોળના પાંદડાની ટેબ્લેટ નગોળના પાંદડાનો ઉકાળો નગોળના પાંદડાનું તેલ કરી અને આ તેલ પણ સરસ રીતે વાપરતા હોઈએ એવી રીતે ઔષધિ છે એનું નામ છે અપામાર્ગ માર્ગ અપ્પા માર્ગ એટલે કે અઘેડો ભારતના બધા જ પ્રાંતમાં થાય આની ઉપર એક સરસ મજા આપણે આમ કરીએ ત્યારે આપણે ખૂતી જાય એટલે આપણે કૂતરા પણ ઘણા બધાને કહેતા હોય તો આની અંદર અપ્પા માર્ગ તંદુલ છે અપ્પા માર્ગના ચોખા નીકળે એ પણ એક દિવ્ય ઔષધિ જે ભૂખ પાચન જેને ખૂબ લાગતી હોય એમાં વાપરી શકાય પણ આનો એક બહુ દિવ્ય ઉપયોગ છે મેં મારી જીવનમાં ખૂબ બધા લોકો પર અનુભવ્યો છે મારી જાત ઉપર પણ કે જ્યારે વીંછી કરડે ત્યારે વીંછી કાઢવાના ખૂબ પ્રસંગ થતા હોય ત્યારે આના પત્રનો રસ કરીને જ્યાં વીછીનો બાઈટ થયો હોય કરડ્યો હોય ત્યાં આપણે રસ લગાડી શકીએ અને જ્યાં સુધી બળતરા થતી હોય ત્યાં લગાડીએ તો બહુ ઝડપથી આ પરિણામ આપી શકીએ અને અપામાર્ગના મૂળના પણ આયુર્વેદમાં ખૂબ દિવ્ય પ્રયોગો છે તો આ બધી એક ઔષધિ મારી પાસે છે જલજમની જેને પાતાલ ગરુડી કહેવામાં આવે કે વેવડી કહેવામાં આવે આનું મૂળ તમે કાઢો તો બહુ ઊંડે સુધી હોય મૂળ પ્રાપ્ત જ ન થાય તો આનો ર આનો રસ છે એ રસ કાઢો એટલે પાણી જામી જાય તો આપણા શરીરમાં જે ગરમી છે ગરમી ઓછી કરવાનું કામ કરે તો કેવી વનસ્પતિ કે રસ નાખવામાં આવે તો પાણી જામી જાય પ્રેક્ટિકલ આપણે આનો સરસ મજાનો પ્રયોગ કરી શકીએ તો આપણી આસપાસ આવી ઘણી બધી દિવ્ય ઔષધિ છે આ ઔષધિ છે સરગવો આ સરગવામાં પણ દુખાવો મટાડવાની ખૂબ સારી શક્તિ છે એને મોરિંગા તરીકે આના પત્ર આના પુષ્પ એની અંદર હોજોને ને દુખાવો મટાડવાની ખૂબ સારી શક્તિ છે તો આ બધી ઔષધી આપણી આસપાસ હોય છે જેનું આપણે મહત્ત્વ સમજતા આપને ખ્યાલ હોતો નથી કે આવું ખૂબ ઉપયોગીતા હોય છે એવી જ એક ઔષધિ વિશે તમને નામ આપું તો આનું નામ છે બલા એટલે ખપાટ તરીકે આની અંદર બળ વધારવાની જબરજસ્ત કેપેસિટી આના જે ફળ આવે આ ફળની અંદર બળાના બલાના બીજ કે તો આ બીજની અંદર પણ જબરજસ્ત શક્તિ રહેલી છે આપણે શક્તિ પ્રાપ્ત કરવા માટે તંદુરસ્તી માટે બલાના બીજ આપણે વાપરી શકીએ તો આપણા આંગણામાં રસોડામાં આવી દિવ્ય ઔષધી આપણે ઉસેરવી જોઈએ એક ઔષધિનું આપને નામ આપું કુમારી જેને એલોવેરા આપણે કહેવામાં આવે તો દાજવાના પ્રસંગ વારંવાર બર્નિંગના પ્રસંગ થતા હોય તો જ્યારે દાઝી જઈએ ત્યારે આપણે એલોવેરાનો ઉપયોગ કરીએ તો તાત્કાલિક એ ઠંડક આપે છે અને એલોવેરા અંદરથી પીવાથી આપણા શરીરના ટોક્સિન્સ બહાર કાઢે છે અને આપણે શરીરને કોમળ બનાવે છે આપણા આંતરડાના લિવરના ટોક્સિન્સ બહાર કાઢી એક દિવ્ય રસાયણ છે તો નાના બાળકો જનરલી અને વારંવાર કૃમિ અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એલોવેરાનો અંદરથી ઉપરથી કટિંગ કરીને અંદરનો ગરેબ છે એકથી બે ટીપા એકથી બે ટીપા લે તો એલોવેરા ખૂબ ફાયદો કરતો હોય તુલસી આપણા આંગણામાં છે જેનું સંસ્કૃત નામ છે દેવ દુધુંબી સુરસાક વાયરસ બેક્ટેરિયાને દૂર રાખે છે એટલે આપણા તુલસી રાખી છે તો રોજ ચાર થી પાંચ પાન નમસ્કાર કરીને તુલસીના પાંચ પાન લેવામાં આવે તો કૃમિ ન થતા કફ ન થતા યાદશક્તિ બુદ્ધિશક્તિમાં વધારો થાય છે તો બાળકો રોજ તુલસીના ચારથી પાંચ પત્તા રે તેની યાદશક્તિ બુદ્ધિશક્તિ વધેથી આવી રીતે આપણી આસપાસ દિવ્ય ઔષધિ લઈ ધારો કે આમળા પણ એની અંદર સાક્ષાત અમૃત છે આમળા લીધા પછી પાણી આપને કેવું લાગે મીઠું લાગે કારણ કે એમાં અમૃત ફળ છે એવી રીતે હરડે જે છે હરડે આપને હું તમને બતાવું તો હરડેની અંદર પણ અમૃત તત્વ છે એ લીધા પછી પણ પાણી મીઠું લાગે તમે પ્રયત્ન પ્રેક્ટિ પ્રેક્ટિસ કરીને જોઈ લીજો કે હરડેનો કટકો મોઢા મૂક્યો ચૂસ્યો પછી પાણી પીધું તો પાણી મીઠું લાગશે કારણ કે આમાં અમૃત તત્વ છે આમળાનો કટકો મોઢા મૂક્યો પછી પાણી લીધું તો પાણી મીઠું લાગશે તો દરેક વ્યક્તિએ જમ્યા પછી હરડે ઘીમાં તળીને ચૂસવી જોઈએ અથવા એરંડિયામાં તળીને અને આમળા જે છે એમાં અમૃત ફળ છે તો આમળાના કટકા કરી પાવડર કરીને રોજ સવારમાં ખાલી પેટે લેવા જોઈએ આ ઉપરાંત આમળાની કેન્ડી પણ બને આમળાનો જામ બને આમળાનો મુરબ્બો બને આમળાનું પાવડર લઈ શકાય આ બધી જ ઔષધિ આપણે નિત્ય વાપરીએ તો આપણી તંદુરસ્તી ખૂબ સારી રહી શકે તો આપણે દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરીએ પર્યાવરણની પણ રક્ષા કરીએ વૃક્ષો વાવીએ તો આપણે આયુર્વેદના જ વૃક્ષો વાવીએ ઔષધિ વાપીએ તો આપણે આયુર્વેદિક ઔષધિ વાપીએ જેનાથી ઔષધિ ઉપયોગિતા પણ થઈ રહે આપણે પર્યાવરણને પણ ફાયદો થાય અને આપણે રોગમાંથી પણ મુક્ત થઈ શકે અને આવતી પેઢીને પણ કામ લાગીએ તો આપણે બધા સાથે મળીને કામ કરીએ આયુર્વેદને બચાવીએ સ્વદેશીને અપનાવીએ આપણા દેશને સમૃદ્ધ બનાવીએ